નમસ્કાર મિત્રો, અમારી ચેનલ લીલાજી સ્વાલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું સરસ મજાની નમકીન મગની દાળ બનાવવાની રેસીપી. તો નમકીન મગની દાળ બનાવવા માટે મેં અહીં લીધી છે 1 કપ છોતરા વગરની મગની દાળ, જેને આપણે 7 થી 8 કલાક 2 કપ પાણીમાં પલાળી રાખવાની છે. અને મગની દાળ થોડી પોચી બને તે માટે 1 ટેબલ સ્પૂન બેકિંગ સોડા તેમાં નાખીશું. હવે આપણે એક તપેલી લઈશું અને મગની દાળમાંથી પાણી હટાવી લઈશું અને મગની દાળને ફરી એકવાર ધોઈ લઈશું. આ રીતે દાળને ગરણીમાં નાખીને વધારાનું પાણી દૂર કરીશું. હવે દાળને કોરી કરવા માટે આપણે તેને 1 કપડામાં ફેલાવીશું. આપણી દાળ કોરી થઈ ગઈ છે, તેને આપણે ભેગી કરી લઈશું. અને એક થાળીમાં કાઢી લઈશું. હવે આપણી મગની દાળ તળવા માટે તૈયાર છે. તો હવે આપણે ગેસ પર કઢાઈ મૂકીશું, તેમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ બરાબર ગરમ થયું છે કે નહીં આપણે ચેક કરી લઈએ. દાણો તળાઈને ઉપર આવી ગયો છે, તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આ રીતે ઘરને મૂકીને આપણે તેમાં દાળ તળીશું, જેનાથી દાળ કાઢવામાં સરળતા રહે. અને દાળને હાઈ ગેસ ફ્લેમ પર જ તળીશું. આ રીતે તેને ચમચી વડે હલાવતા જઈશું અને તળતા જઈશું. આપણી દાળ બરાબર તળાઈ ગઈ છે, તેને બહાર કાઢી લઈએ. એ જ રીતે આપણે બધી દાળ તળી લઈશું. તો આપણે બધી જ મગની દાળને તળી લીધી છે. હવે દાળ ઉપર થોડું મીઠું બબરાવીશું અને તેને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. હવે મગની દાળને સર્વ કરવા માટે આપણે 1 પ્લેટમાં કાઢી લઈએ. આપણી સરસ મજાની નમકીન મગની દાળ સર્વ કરવા માટે તૈયાર છે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો. ધન્યવાદ.